हेलो एवरीवन, वेलकम टू निकम चैनल। टुडे वी विल डिस्कस अबाउट साइम 5 टीवाईबीएससी जेनु ऑर्गेनिक केमिस्ट्री नु यूनिट नंबर 4 बी हेट्रोसाइक्लिक कंपाउंड। હવે હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ ફર્સ્ટ પહેલામાં પહેલી વસ્તુ હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ જ્યારે પણ કોઈ પણ સાયક્લિક સ્ટ્રક્ચર હોય સાયક્લિક એટલે કે ચક્રીય બંધારણ બરાબર તો એ ચક્રીય બંધારણમાં નાઇટ્રોજન સલ્ફર ઓક્સિજન કે હેલોજન જેવા વિષમ પરમાણુ આવેલા હોય કેવા નાઇટ્રોજન સલ્ફર ઓક્સિજન કે હેલોજન જેવા વિષમ પરમાણુ આવેલા હોય તો એ નાઇટ્રોજન વિષમ પરમાણુ આવ્યો એટલે કે જ્યારે પણ કોઈ પણ સાયક્લિક સ્ટ્રક્ચરમાં વિષમ પરમાણુ આવે એ જે કમ્પાઉન્ડ છે તેને શું કહેવામાં આવે છે હેટરોસાયક્લિક સ્ટ્રક્ચર હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ્સ કહેવામાં આવે છે બરાબર બીજી વસ્તુ બીજું બંધારણ જોવામાં આવે તો સપોઝ આ રીતનું છે તો અહીંયા NH પુટ થાય તો આ જે સ્ટ્રક્ચર થાય ઇન્ડોલ કહેવામાં આવે છે શું કહેવાય ઇન્ડોલ જેની સિન્થેસિસ જોવાની છે ફિશર ઇન્ડોલ સિન્થેસિસ બરાબર હમણા એ જ જોવાની છે એ સિવાય સાયકલ જોઈએ એના પછીનું તો આ ફાઇવ મેમ્બર રિંગ હોય ભાઈ સલ્ફર આવે તો આ પણ હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ ઓક્સિજન આવે તો ભી હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ તો કોઈ ભી સાયક્લિક સ્ટ્રક્ચરમાં વિષમ પરમાણુ નાઇટ્રોજન સલ્ફર કે ઓક્સિજન જેવા વિષમ પરમાણુઓ પુટ થાય તો જે સ્ટ્રક્ચર મળે છે તેને શું કહેવામાં આવે છે હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે અને હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ આપણું યુનિટ નંબર 4B છે બરાબર એ સિવાય ઓર્ગેનિક કેમેસ્ટ્રી નું યુનિટ નંબર 1 સ્ટીરિયો કેમેસ્ટ્રી ઓલરેડી પ્લેલિસ્ટ માં પુટેડ છે એન્ડ સિમેટ્રી જેના 27 લેક્ચર એ પણ પ્લેલિસ્ટ માં પુટેડ છે તો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો રેડ બટન પર થપ્પો મારજો તો સીધી નોટિફિકેશન મળશે એન્ડ આપણા લેક્ચર કન્ટિન્યુ માં આવશે એ બી સિક્વન્સ માં આવશે એવું નહીં કે કોઈ બી લેક્ચર સિક્વન્સ માં આખું યુનિટ સિક્વન્સ માં હશે બરાબર છે તો અને બીજી વસ્તુ મેક્સિમમ લેક્ચર શેર કરજો ભાઈ બરાબર છે તો અહીંયા જોવાનું છે હેટરોસાયક્લિક કમ્પાઉન્ડમાં ફિશર ઇન્ડોલ સિન્થેસિસ ઇન્ડોલ નું સ્ટ્રક્ચર જોઈ લીધું એક એરોમેટિક રિંગ બાજુમાં 5 મેમ્બર રિંગ જેમાં નાઇટ્રોજન જોડે હાઇડ્રોજન છે ભાઈ NH તો એ ભાઈની સિન્થેસિસ કરવાની છે તો પહેલું સ્ટાર્ટિંગ મટીરીયલ આપણે લેવાનું છે ફિનાઇલ હાઇડ્રેજન તો ફિનાઇલ હાઇડ્રેજન મેં લઈ લો બરાબર તો ફિનાઇલ હાઇડ્રેજન તો જ્યારે પણ ફિનાઇલ હાઇડ્રેજન ની એસિટાલ્ડિહાઇડ NH NH2 ઓકે જેને કહેવાય છે ફિનાઇલ હાઇડ્રેજન ઓકે ફિનાઇલ હાઇડ્રેજન ની એસિટાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય કોના જોડે એસિટાલ્ડિહાઇડ સાથે તો CH3 C ડબલ બોન્ડ OH કોન્સન્ટ્રેટર H2SO4 ની હાજરીમાં એસિડ કોન્સન્ટ્રેટર સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા થાય તો બાય પ્રોડક્ટ તરીકે H2O રિમૂવ થશે એન્ડ બોન્ડિંગ થશે એટલે કે સિમ્પલ બોન્ડિંગ થશે કઈ રીતના બોન્ડિંગ થાય તે જોઈ લો અહીંયા છે એરોમેટિક રિંગ તો એઝ ઇટ ઇઝ લખું હા યા ના ઓકે મેં ફિનાઇલ હાઇડ્રેજન ને લખવાની ટર્મ થોડી બદલી કાઢીશ અહીંયા લખું છું NH નાઇટ્રોજન બોન્ડ બોન્ડિંગ એઝ ઇટ ઇઝ આ નાઇટ્રોજન એના જોડે કેટલા એક એન્ડ બે હાઇડ્રોજન જોડાયેલા છે અહીંયા નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન તો હશે કેમ કે ત્રણ બોન્ડ બનેલા જ છે તો બોન્ડ તૂટશે બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે તો કયો ચાર્જ ભાઈ માઇનસ હા યા ના સેકન્ડ બીજો બોન્ડ બ્રેક થાય બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે તો માઇનસ હાઇડ્રોજન પર પ્લસ તો અહીંયા 2H+ રિમૂવ થાય એટલે આ 2H+ ઓકે હવે 2H+ રિમૂવ થાય તો બીજી વસ્તુ બાકી શું રહી થઈ જોઈ લો કાર્બોનિલ કમ્પાઉન્ડ છે કાર્બોન અહીંયા 2H+ અહીંયા 2- ચાર્જ હશે કાર્બોનિલ કમ્પાઉન્ડ કયું છે CH3
सी डबल बॉन्ड ओ एच हाँ बॉन्ड टूट रहे बनना बनने के लिए एक तो ऑक्सीजन मेड़वे मेड़वे माइनस कार्बन पर प्लस बीजो बॉन्ड ब्रेक था ऑक्सीजन मेड़वे माइनस ऑक्सीजन पर माइनस टू चार्ज बे एच प्लस एच टू ओ रिमूव थे आ थू रिमूव एच टू ओ फॉर्म थे हा या ना थी गयू बीजी वस्तु कार्बन पर के लास्ट चार्ज प्लस टू एंड नाइट्रोजन पर माइनस टू है तो भाई बे प्लस चार्ज है तो एने इलेक्ट्रॉन नु दान कर से कौन नाइट्रोजन इलेक्ट्रॉन नु दान कर से तो बॉन्ड फॉर्म कर से डबल बॉन्ड सी अहिया एच तो एज इट इज एंड अहिया आवशे सी एच थ्री ओके तो आ थयु फर्स्ट स्टेप सिंपल एकदम सिंपल छे ए रीतना ना खबर पड़े तो सिंपल ही आ रीत थे आ ऑक्सीजन अने अहिया थी बे हाइड्रोजन रिमूव थे सेकंड स्टेप में थे प्रोटोनेशन प्रोटोनेशन एच प्लस की हाजरी हाँ एट्ले प्रोटोन की हाजरी में हो प्रोटोन हो एच प्लस हमें प्रोटोन एटेच थे नाइट्रोजन जोड़े केम नाइट्रोजन जोड़े तो आ नाइट्रोजन जोड़े नॉन बॉन्डिंग इलेक्ट्रॉन है अबंधकारक इलेक्ट्रॉन युग्म है बे बे हाइड्रोजन ने आपसे एंड फॉर्म थे कई स्ट्रक्चर आ स्पेस मारे जोई से इतला माटे थोड़ी स्पेस ओछी यूज करूँ छो ओके तो NH as it is आ नाइट्रोजन बनना बनने इलेक्ट्रॉन हाइड्रोजन ने आप है एटले के हाइड्रोजन पर चार्ज आवे प्लस हा के ना ओके हाइड्रोजन पर प्लस चार्ज अहीं डबल बॉन्ड तो एज इट इज कार्बन जोड़े हाइड्रोजन एंड अहीं छे CH3 हवे भाई थसे सूते सूते आ भाई छे कौन नाइट्रोजन नाइट्रोजन पर प्लस चार्ज आयो नाइट्रोजन पर जो प्लस चार्ज आए एटले भाई अनस्टेबल थे अनस्टेबल थे एट से खबर अहिया बॉन्ड ट्रांसफॉर्मेशन थे अहिया बॉन्ड ट्रांसफर जाए बन्ना बन्ने इलेक्ट्रॉन नाइट्रोजन मेड़े माइनस तो अहिया प्लस तो कार्बोकेटायन जनरेट थाय तो कार्बोकेटायन जनरेट थाय तो आ सी एच टू सी एच थ्री है जगह में सी एच टू लगू एंड एक हाइड्रोजन में अपसाइड लगू तो बॉन्ड तूटे आ भाई आ कार्बन मेडल से माइनस चार्ज एटले कई रीत जुओ माइनस चार्ज तो प्लस माइनस वे अहिया डबल बॉन्ड फॉर्म थे बराबर छे एकदम सिंपल वस्तु तो प्रॉब्लमेटिक कोई छे नहीं जोई लो अच्छा एरोमेटिक रिंग अपने कोई मतलब नहीं एज इट इज रहेवानी छे आ नाइट्रोजन जोड़े हाइड्रोजन ओके आ नाइट्रोजन बनना बनने इलेक्ट्रॉन मेड़वी ले से मेड़वे तो माइनस चार्ज प्लस माइनस न्यूट्रल बट आ कार्बन पर आ बॉन्ड ना बनने इलेक्ट्रॉन नाइट्रोजन ने मेड़व्या तो नॉन बॉन्डिंग तो आई जवाना छे न्यूट्रल थईने बराबर तो अहिया हाइड्रोजन अने आ कार्बन पर रहेशे प्लस चार्ज अने अहिया अहिया जे छे ते स्टोरी छे जे CH2 एंड एक H तो बॉन्डिंग ब्रेक थाय तो कार्बन बनना बनने इलेक्ट्रॉन मेड़वे मेड़वे तो कहो चार्ज माइनस तो प्लस एंड माइनस वच्चे सुधे से डबल बॉन्ड फॉर्मेशन तो मैं चार्ज रिमूव करी दो तो आ प्लस चार्ज रिमूव थशे अहिया थी एंड अहिया थी माइनस चार्ज ओके बस બીજું કઈ થાય નહીં તો અહીંયા થયું ડબલ બોન્ડ ફોર્મેશન ઓકે હા કે ના થયું હવે નેક્સ્ટ સ્ટેપ નેક્સ્ટ સ્ટેપમાં થશે શું તે ફરીથી ફરીથી આ ભાઈમાં સાયક્લાઇઝેશનની પ્રોસેસ તો થશે થશે આ ભાઈ છે આ બોન્ડ બ્રેક થશે બંના બંને ઇલેક્ટ્રોન આ મેળવશે મેળવશે માઇનસ ચાર્જ એન્ડ માઇનસ ચાર્જ તો ન્યુક્લિયોફિલિક એટેક એટલે કેન્દ્ર અનુરાગી એટેક આ કાર્બન પર કરશે જેવો કાર્બન પર એટેક કરે એટલે થશે કે બોન્ડ તૂટશે બંના બંને ઇલેક્ટ્રો અહીંયા મેળવે મેળવે માઇનસ ચાર્જ ઓકે તો અહીંયા આ આ માઇનસ ચાર્જ તો અહીંયા અહીંયાથી ટ્રાન્સફોર્મેશન ફરીથી થશે ટ્રાન્સફોર્મેશન થશે એટલે કે કેવું થશે તે બરાબર આ બોન્ડ બ્રેક થઈ જશે આ બોન્ડ બ્રેક થશે એન્ડ આમ ટ્રાન્સફર થશે કઈ રીતના થાય છે જો એકદમ મસ્ત સ્ટેપ છે સૌથી મોટું સ્ટેપ સૌથી મોટું એટલે સૌથી વધારે બ્રેકિંગ થાય છે તો બ્રેકિંગ કેવું થાય છે તે જોઈ લો તો આપણે ગ્રીનથી લખીએ બ્રેકિંગ વધારે થાય છે એઝ ઇટ ઇઝ રિંગ લખી દો હા કે ના સ્ટ્રક્ચર તો મેં એઝ ઇટ ઇઝ જ લખીશ હમણાં હાલ પૂરતું ઓકે
एन एच, कहेंगे ट्रांसफॉर्मेशन मैक्सिमम चाहिए। नॉन बॉन्डिंग इलेक्ट्रॉन एज इट इज से हाफ के ना छे, ओके एंड अहिया एक प्रोटोनेशन भी थे क्या अहिया आगे। हाँ भाई आम से आम इलेक्ट्रॉन प्रोटोनेशन थवा दो, प्रोटोनेशन ने भी एक स्टेप में बहु मैक्सिमम स्टेप है डबल बॉन्ड सी एच टू, ओके मैं हाइड्रोजन ने रब करी दो थोड़ो कोई प्रॉब्लम नहीं, हाइड्रोजन रब करीस तो फिनाइल हाइड्रोजन नाम मत रब करूँ खाली, ओके तो थसे शू तेजो तो अहिया फर्स्ट पहला पहलू बॉन्डिंग ब्रेक थसे, बॉन्डिंग ब्रेक थसे એટલે કે ન્યુક્લિયોફિલિક એટેક થસે અને સાયક્લાઇઝેશન થસે, ન્યુક્લિયોફિલિક એટેક થસે એન્ડ સાયક્લાઇઝેશન થસે, તો કઈ રીતના થાય તે જો બરાબર છે। અહીંયા બોન્ડ તૂટશે બનના બનને ઇલેક્ટ્રોન, બે બોન્ડ પૈકી એક બોન્ડ તૂટે બનના બનને ઇલેક્ટ્રોન, કોણ મેળવે CH2 મેળવે, મેળવે તો કયો ચાર્જ ભાઈ, એટલે આ મેળવે તો કયો ચાર્જ અહીંયા માઇનસ ચાર્જ, આ માઇનસ ચાર્જ ન્યુક્લિયોફિલિક એટેક કરશે આ એરોમેટિક રિંગ પર અહીંયા, તો બોન્ડ તૂટે બદના બને ઇલેક્ટ્રોન, આ ભાઈ આ કાર્બન મેળવે મેળવે માઇનસ અહીંયા ચાર્જ આવે પ્લસ, તો પ્લસ એન્ડ માઇનસ ચાર્જ વચ્ચે બોન્ડિંગ બનશે, એક થયું આ, ઓકે નેક્સ્ટ માઇનસ ચાર્જ એવા એજ ટાઈમે અહીંયા અહીંયા બોન્ડિંગ બ્રેક થાય, બોન્ડિંગ બ્રેક થાય તો બોન્ડ બ્રેક થાય તો બનના બંને ઇલેક્ટ્રોન અ નાઇટ્રોજન મેળવશે, મેળવશે માઇનસ ચાર્જ, મેળવશે માઇનસ ચાર્જ અહીંયા એન્ડ આના પર પ્લસ, તો અહીંયા પ્લસ એન્ડ માઇનસ વચ્ચે બીજો ડબલ બોન્ડ ફોર્મ થશે, પ્લસ એન્ડ માઇનસ વચ્ચે ડબલ બોન્ડ ફોર્મેશન થશે, ઓકે એન્ડ એ જ ટાઈમે અહીંયા અહીંયા બીજી વસ્તુ આ બોન્ડિંગ બ્રેક થયું મેળવ્યા માઇનસ, તો અહીંયા પ્લસ ચાર્જ આવ્યો તો તો આ પ્લસ એન્ડ માઇનસ વચ્ચે શું થશે અહીંયા ડબલ બોન્ડ, હા કે ના, પ્લસ એન્ડ માઇનસ આ પ્લસ ચાર્જ અને એવો જે બોન્ડ બ્રેક થયો તો તે જ વખતે અહીંયા શું થશે ડબલ બોન્ડ ફોર્મેશન, હા કે ના થયું, હા કે ના, એન્ડ હવે નાઇટ્રોજન પર હજી પણ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે તો આ બે બે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન એચ પ્લસ ને આપશે, એચ પ્લસ ને આપે તો શું થાય ભાઈ એક હાઇડ્રોજન અટેચ થશે, એક હાઇડ્રોજન અટેચ થશે કોના જોડે નાઇટ્રોજન જોડે એન્ડ એક હાઇડ્રોજન બીજો અટેચ થાય, હા કે ના, બંને બંને ઇલેક્ટ્રોન આને આપ્યા તો અહીંયા ચાર્જ આવશે પ્લસ ચાર્જ, તો આ સ્ટેપ હતું મેક્સિમમ 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 વસ્તુઓ થાય છે। હવે ફરીથી અહીંયા પ્લસ ચાર્જ આવ્યો નાઇટ્રોજન પર તો જ્યારે કે હું ફરીથી નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ આવ્યો તો બોન્ડનું ટ્રાન્સફોર્મેશન અહીંનો બોન્ડ પાઈ બોન્ડ જે છે તે નાઇટ્રોજન પર ટ્રાન્સફર થશે, નાઇટ્રોજન પર જેવો ટ્રાન્સફર થાય નાઇટ્રોજન પર પાઈ બોન્ડ ટ્રાન્સફર થાય એટલે કે બંના બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવે તો માઇનસ તો અહીંયા પ્લસ ચાર્જ, તો અહીંયા જેવો પ્લસ ચાર્જ આવે તો આ ભાઈ આ કાર્બોગેટાયન પર એટેક કરશે નાઇટ્રોજનનો, હા કે ના, તો નાઇટ્રોજનના બંધન બંને ઇલેક્ટ્રોન અને આપશે અને બોન્ડિંગ કરશે એટલે કે સાયક્લાઇઝેશન, અહીંયા સી એચ ટુ જોડે કાર્બનનું બોન્ડિંગ આ નાઇટ્રોજન જોડે કાર્બનનું બોન્ડિંગ જેવું થશે, એ જ ટાઈમે આ બંધના બંને ઇલેક્ટ્રોન આપે પ્લસ ચાર્જ આવશે તો આ બોન્ડ ટ્રાન્સફર થશે એન્ડ અહીંયા મેળવશે માઇનસ એટલે કે ન્યુટ્રલ, પછી આ બંધકારક ઇલેક્ટ્રોન મેળવશે માઇનસ તો અહીંયા પ્લસ ચાર્જ ક્રિએટ થયો, તો એ જ ટાઈમે બાજુનો કાર્બન અહીંયા બાજુના કાર્બન પર રહેલો હાઇડ્રોજન બંના બંને ઇલેક્ટ્રોન છોડીને જશે, અહીંયા અહીંયા એક હાઇડ્રોજન બી રહેલો હશે તો હાઇડ્રોજન બંના બંને ઇલેક્ટ્રોન આ કાર્બનને આપીને જશે તો મેળવશે માઇનસ, તો આ સાયક્લિક રિંગ પૂરી થશે, કઈ રીતના થશે તે જોઈ લો, આમ લખીશ કેમ કે સ્પેસ બચે એટલા માટે, કેમ કે સૌથી મોટા સ્ટેપો ચાલે છે, આ છે એરોમેટિક રિંગ બરાબર, અહીંયા તો છે નહીં અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા કાર્બન જોડે કોણ છે સી એચ ટુ, ઓકે તો સી એચ ટુ ને મેં એઝ ઇટ ઇઝ લખું છું, અહીંયા કાર્બન જોડે હાઇડ્રોજન, હા કે ના, નાઇટ્રોજન પર પ્લસ ચાર્જ
हाइड्रोजन बे हाइड्रोजन जोड़ायेला छे प्लस चार्ज एज वेल एज अहीं डबल बॉन्ड भी छे अने अहीं डबल बॉन्ड एन एच एंड ए नॉन बॉन्डिंग इलेक्ट्रॉन भी छे हा के ना आटलू छे हवे जो सिंपल छे पहेलां पहेली वस्तु नाइट्रोजन पर केवो प्लस चार्ज आयो तो बॉन्ड तूटशे बन्ना बन्ने इलेक्ट्रॉन आ नाइट्रोजन मेळवे मेळवे तो कयो चार्ज माइनस मेळवे तो माइनस चार्ज तो प्लस माइनस न्यूट्रल हा के ना प्लस माइनस न्यूट्रल तो चार्ज में रिमूव करो बट अहीं चार्ज आयो प्लस तो प्लस चार्ज पर आ नाइट्रोजन अटैक करे आ नाइट्रोजन अटैक करे एटले के थशे शुं ते जोई लो आखो स्ट्रक्चर बदलाशे आ नाइट्रोजन अटैक करे बन्ना बन्ने इलेक्ट्रॉन स्ट्रक्चर ने मैं जुदी रीत ना लखीस ओके वेट परफेक्ट रफ कर ले वालो कहीं के स्ट्रक्चर एलु मोटू छे એટલા માટે તો અહીંયા જો આ મેં CH2 લખી દો અહીંયા હા કે ના એના પછીનો આ કાર્બન પર પ્લસ ચાર્જ આવી ગયો તો हाइड्रोजन तो હતો તો અને અહીંયા જે NH2 પર કોઈ ચાર્જ રહ્યો નતો તો અહીંયા શું થશે બન્ના બન્ને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન કાર્બન ને આપશે આપીને બોન્ડ ફોર્મેશન કરશે હા કે ના તો આ પ્લસ ચાર્જ તો રિમૂવ થવાનો થવાનો છે ઓકે કોઈ પ્રોબ્લેમ નહીં નાઇટ્રોજન પર નોન બોન્ડિંગ હશે અહીંયા તો અહીંયા આના પર પ્લસ ચાર્જ આવ્યો એ જ ટાઈમે આ બોન્ડ ટ્રાન્સફર થશે બન્ના બન્ને ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજન મેળવે नाइट्रोजन मेड़वे तो नाइट्रोजन पर कौन चार्ज माइनस तो प्लस माइनस न्यूट्रल એટલે नाइट्रोजन पर नॉन बॉन्डिंग रहा मेड़वे माइनस तो અહીંયા ચાર્જ કયો પ્લસ તો એ જ ટાઈમે આ બોન્ડ તૂટશે બન્ના બન્ને ઇલેક્ટ્રોન કાર્બન મેડવે મેડવે તો કયો ચાર્જ માઇનસ તો પ્લસ એન્ડ માઇનસ વચ્ચે અહીંયા ડબલ બોન્ડ ફોર્મેશન થશે તો અહીંયા એરોમેટિક રિંગ આ સાઈડની પૂરી થઈ પ્લસ માઇનસ ન્યુટ્રલ ઓકે H+ રિમૂવ થયો આ જે H+ છૂટ્યો છૂટો પડ્યો नेक्स्ट स्टेप में करसे शू ते H+ H+ शु करसे खबर छे आ नाइट्रोजन आ H+ रिएक्ट करसे H+ कोना जोड़े हां भाई इलेक्ट्रॉन युग्म आपसे एंड फॉर्मेशन થશે શું વેઇટ હાથમાં લાગ્યું છે બહુ બટ કોઈ પ્રોબ્લેમ નહીં તકલીફ તો રહેવાની તો એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ અહીંયા कार्बन जोड़े कौन छे बे हाइड्रोजन मैं आ रीते लखू नहीं लखू तो भी चाले आ रीते बट लखी दीदा मैं कोई प्रॉब्लम नहीं हा के ना नाइट्रोजन जोड़े नॉन बॉन्डिंग इलेक्ट्रॉन एंड अहिया कौन छे NH2 तो एक हाइड्रोजन वधारे मेडल से એટલે કે હાઇડ્રોજન H+ મેડલ છે તો NH3 પર પ્લસ ચાર્જ એન્ડ એઝ વેલ એઝ અહીંયા હાઇડ્રોજન છે હવે નેક્સ્ટ સ્ટેપ માં બોન્ડ તૂટશે બન્ના બન્ને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન મેળવશે મેળવશે માઇનસ એટલે કે NH3 છૂટું પડશે એન્ડ આ બન્ના બન્ને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને મેળવ્યા તો અહીંયા ચાર્જ આવશે પ્લસ કયો ચાર્જ પ્લસ એક સેકન્ડ કેમ કે મારે એક સ્ટેપ માટે મારે જગ્યા તો બચાવવી પડશે તું જોઈ લો એમોનિયાનો અણુ દૂર થશે કઈ રીતના થશે તે તો ખબર પડી ગઈ બોન્ડ તૂટશે બન્ના બન્ને ઇલેક્ટ્રોન એમોનિયા મેળવે મેળવે તો માઇનસ તો અલાવ ભાઈ પર પ્લસ માઇનસ NH3 ઓકે તો જોઈ લો એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ હા યા ના થોડું સ્ટ્રક્ચર નાનું દોરું છું બટ કોઈ પ્રોબ્લેમ નહીં થાય ઓકે એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ અ કાર્બન જોડે રહેલા હાઇડ્રોજન લખું મેં ઓકે હાઇડ્રોજન બી લખી લો એન્ડ NH એઝ ઇટ ઇઝ एंड अहिया दूर कौन था एमोनिया बन्ना बन्ने इलेक्ट्रॉन लेने जाए तो अहिया हाइड्रोजन एंड अहिया रहसे प्लस चार्ज तो नेक्स्ट स्टेप में आ बॉन्ड तूटसे कार्बन बन्ना बन्ने इलेक्ट्रॉन मेळवशे एंड एच प्लस रिमूव थशे तो माइनस एच प्लस प्लस रिमूव थाय ओके माइनस एच प्लस रिमूव थाय तो फाइनल स्टेप मैं आ एरो करू छू तो अहिया जो आ रीतनुं थशे स्पेस छे अहिया મારે બનાવી દેવું છે આપણે શું બનાવવું છે ઇન્ડોલ બનાવવું છે તો ઇન્ડોલ બનાવવા માટે અહીંયા જગ્યા છે આઈ થિંક દેખાય નહીં તો તો જોઈ લો અહીંયા આ બોન્ડ તૂટશે માઇનસ એચ પ્લસ ઓકે ઉપરની સાઈડે તો જગ્યા છે જ છે તો કોઈ પ્રોબ્લેમ નહીં ચલો ઉપર જવા દઈએ તો અહીંયા એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ નાનું સ્ટ્રક્ચર છે
बट रेवा दो पहलू स्ट्रक्चर फिनाइल हाइड्रोजन ने रब करवा मां सु वांदो छ बराबर स्पेस तो छे तो मैं स्ट्रक्चर अइया रब करी लो छु थोड़ो स्पेस बहु भरी भरी ने वापरी छे अइया ओके स्टार्टिंग मटेरियल में रब करी छु तो जोई लो फाइनल स्टेप मां थाई छे सु फाइनल स्टेप मां सिंपल छे એટલે પ્લસ ચાર્જ આવે એની બાજુમાં રહેલો કાર્બન પરથી H+ પ્રોટોન રિમૂવ થશે પ્રોટોન રિમૂવ થાય એટલે થાય સુધી માર્કર અલગ યુઝ કરું ઓકે ગ્રીન તો અહીંયા આ રીતનું છે એરોમેટિક રિંગ એઝ ઇટ ઇઝ હાયાના અહીંયા NH નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન સાથે કાર્બન અહીંયા છે હાઇડ્રોજન અહીંયા ભી હાઇડ્રોજન એન્ડ અહીંયા कार्बन एन एना जोड़े एक हाइड्रोजन छे एने ब्लास्ट चार्ज छे अइया ब्लास्ट चार्ज तो बॉन्ड ब्रेक था आ बन्ना बन्ने इलेक्ट्रॉन कार्बन मेड़वे मेड़वे माइनस तो प्लस एंड माइनस वच्चे सुधाय बॉन्ड प्लस चार्ज एंड माइनस चार्ज वच्चे बॉन्ड बने एच प्लस रिमूव थाय डी प्रोटोनेशन प्रोसेस कहेवाय एंड अइया जे फॉर्म थयु आ जे फॉर्म थयु कार्बन फॉर्म मां लख्यु छे तेने कहेवाशे इंडोल खाली थोड़ा स्टेप छे बराबर ट्रांसफॉर्मेशन ना बट मैक्सिमम मैक्सिमम रीते आटली सिंथेसाइज करो तो इजीली मार्क कवर थाय થોડા લોજિક વાપરવાના છે થોડા બી નહીં એટલા બધા બી નહીં બોન્ડ બ્રેકિંગ જ કરવાનું છે બ્રેક થાય મેળવે માઇનસ ગુમાવે પ્લસ આ જ કરવાનું છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ઇન્ડોલની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા સાથે બરાબર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કયા સ્થાને થાય છે તે ડિસ્કસ કરીશું તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો અને આપણા લેક્ચર્સને મેક્સિમમ શેર કરો અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર થપ્પો મારો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા इलेक्ट्रॉन अनुरागी प्रक्रिया साथ कौन एंडोल नहीं ओके जहां सुधी कंटिन्यू में प्रिपेयर करता रहा।